નમસ્તે મિત્રો, આપણે સહિયાર યુટ્યુબ ચેનલ એવી ટુડે ન્યૂઝમાં મિત્રો સંપૂર્ણપણે જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકોન પ્રેસ કરી શકો છો. આજે આપણે એક મહત્વની વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક શિક્ષકના 18 જેટલા પણ ઉકેલાયા પ્રશ્નો અંગે સંઘ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. તો 18 જેટલા પ્રાથમિક શિક્ષકોના જે કાંઈ પ્રશ્નો છે મિત્રો, તે ઉકેલવા માટે રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય શિક્ષક એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુનર્વિચાર કરવા, 6 સહિતના 18 જેટલા પ્રશ્નો વણઉકેલાએ શિક્ષકોમાં રોષ ઉઠવા પામ્યો છે. મિત્રો તમે જોઈ શકો છો કે મુખ્ય છે એલાઉન્સમાં વધારો કરવા, એકમ કસોટી અંગે પુનર્વિચાર કરવા. તો આ તમામ પ્રશ્નો વિશે શિક્ષક જે આપણા શિક્ષણમંત્રી છે કુબેરભાઈ ઢીંગોરને તેમને રજૂઆત કરવામાં આવી છે. તો શું રજૂઆત છે આપણે સંપૂર્ણ જોઈ લઈએ. તો અહીં તો શિક્ષકોમાં રોષ ફાટ્યો છે મિત્રો, કેમ કે આ પ્રશ્નો જ્યારે સુધી ઉકેલાશે નહીં ત્યાં સુધી શિક્ષકો કઈ રીતે ગયા. તો પ્રાથમિક શિક્ષકના વણઉકેલાય પ્રશ્નો માટે શિક્ષક સંઘને ફરી એકવાર સરકાર દ્વારા ખટખટ આવ્યા છે. પ્રાથમિક શિક્ષકોના વણઉકેલાય પ્રશ્નો જેવા કે પ્રાથમિક શિક્ષકો અને એક ટેટના બદલી કેમ્પો કરવા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ભરતી કરવા. તો અહીં તમે જોઈ શકો છો ટેટના બદલે જે બદલી કેમ્પો છે એના કરતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ભરતી કરવા. તો અહીં એક મહત્વનો પ્રશ્ન અહીં આવી ચૂક્યો છે કે પ્રાથમિક શિક્ષકો અને ત્યાર પછીનો મુખ્ય પ્રશ્ન એ છે કે શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા માટે શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે. તો શિક્ષકો દ્વારા જે કાંઈ શિક્ષકોના પ્રશ્નો છે મિત્રો, તે માટે શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ મંત્રી જે કુબેરભાઈ ઢીંડોર છે તેમને જ રજૂઆત કરવામાં આવી છે, લેખિતમાં અરજી કરવામાં આવી છે. તો વહેલી તકે જે આ પ્રશ્નો છે મિત્રો, 18 જેટલા પ્રશ્નો, તે તમામ પ્રશ્નોનો નિકાલ આવે તે માટે ખૂબ જ મહત્વના પ્રયત્નો કરી રહ્યું છે શિક્ષક સંઘ. તો ત્યાર પછીનો મહત્વનો નિર્ણય જોઈએ તો આપણે અહીં તાલુકા અને જિલ્લા કક્ષાની શિક્ષણ શાખાઓની કચેરીઓમાં પૂરતો સ્ટાફ આપવાની માંગણી શિક્ષકોમાં ઉઠી છે. તો તાલુકા અને જિલ્લા કક્ષામાં શિક્ષક શાખામાં જે કાંઈ કચેરી સ્ટાફ ઘટે છે તેની પ્રશ્ન ઉઠાવ્યો છે શિક્ષકોએ. પ્રાથમિક શિક્ષકોને કેશલેસ મેડિકલ પોલિસીનો લાભ આપવા સહિતના મુદ્દે પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી છે. તો કે પ્રાથમિક શિક્ષકમાં તમે અહીં જોઈ શકો છો બિન તાલીમી શિક્ષકોને તાલીમ બાદ શિક્ષકોનું પગાર ધોરણ તેમજ અન્ય લાભો આપવા, એચ ટાટા આચાર્યને સત્ર લાભ તથા વાચાઓ અંગે સ્પષ્ટતા કરવી. તો સંપૂર્ણપણે જોઈ શકો છો કે બિન તાલીમ શિક્ષકો છે તેમને તાલીમ આપ્યા બાદ યોગ્ય પગાર ધોરણ તેમને મળી રહે અને તેમને મળતા તમામ લાભો તેને આપવા ખૂબ જ જરૂરી છે મિત્રો. તે માટે તેઓએ કહેવામાં આવ્યું છે કે આ પણ થઈ શકે મિત્રો. આ તમામ ન્યૂઝ પેપરમાંથી આપણે લીધું છે. અજમાયશો સમયગાળાઓમાં પ્રાથમિક શિક્ષકમાંથી એચ ટાટમાં બઢતી આપી હતી, તે જ બઢતી પરત લઈને પ્રાથમિક શિક્ષકમાં આવતા ઉચ્ચતર પગાર ધોરણોનો લાભ મેળવતો નથી. નવરચિત જિલ્લાઓના પ્રાથમિક શિક્ષકોના જીપીએફ ખાતા અથવા જીપીએફની રકમ ટ્રાન્સફર કરવી. તો તમામ બાબત તમે જોઈ શકો છો કે જે કાંઈ રકમ છે મિત્રો તે જિલ્લા વાઇઝ પ્રાથમિક શિક્ષકોના જીપીએફ ખાતા અથવા તો જીપીએફ રકમ ટ્રાન્સફર કરવી રહેશે મિત્રો. તો ખૂબ જ મહત્વની અપડેટ છે મિત્રો. તમામ ન્યૂઝ આપણે સાપામાંથી લીધી છે, પરંતુ આપણે આ એડિટ કરીને તમારા સુધી પહોંચાડીએ છીએ જેથી કરીને તમને પણ યોગ્ય માહિતી મળી રહે મિત્રો. ફરી જોઈએ તો આથી સમાધાન મુજબ સીપીએફમાં સરકારે જમા કરવાની માંગણી કરી છે. એસટાટ મુખ્ય શિક્ષકને મૂળ શિક્ષક સર્વાંગમાં પરત જવા માટે પણ ખૂબ જ મહત્વની. તો કે આથી સમાધાન મુજબ સીપીએફમાં સરકારે જમા કરવાની માંગણી કરી છે, તેથી કરીને શિક્ષકોને મૂળ શિક્ષક સર્વાંગમાં પરત જવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે. ત્યાર પછી મિત્રો જોઈએ તો એન અને સીપીએફમાં 10% બદલે 14% સરકાર દ્વારા ઉમેરવાની રજૂઆત કરી હતી. તેની સામે 10% 12% 12% અને 14% 4% આદેશ આપ્યો છે. તો અહીં સંપૂર્ણપણે જોઈ શકો છો મિત્રો કે કેટલા ટકા સામે કેટલા ટકા આપવા, તે પણ અહીં રજૂઆત કરવામાં આવેલી છે મિત્રો. ત્યાર પછીની મહત્વની અપડેટ જોઈએ તો કયો પ્રશ્ન છે મિત્રો, તે પણ આપણે જોતા જઈએ જેથી કરીને તમામ ઉમેદવાર મિત્રોને ખબર પડે. નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, બેલ આઇકોન પ્રેસ કરવાનું ભૂલતા નહીં. આવી તમામ અપડેટ માટે સૌ પ્રથમ તમને મળશે મિત્રો. ખૂબ જ મહેનતથી વિડીયોઝ બનાવું છું. આ તમામ માહિતી આપણે ન્યૂઝપેપરના કવરમાંથી લઈ એડિટ કરીને તમારા સુધી પહોંચાડી છે. તો જરૂરથી તમામ વિદ્યાસહાયક ઉમેદવારો સુધી પહોંચાડજો મિત્રો. શિક્ષકોની એવી માંગણી છે કે ગત તારીખ 1 એપ્રિલ 2005 પછી ભરતી થયેલી જૂની પેન્શન યોજનાઓનો લાભ આપો. તો જૂની પેન્શન યોજના છે મિત્રો તેમનો લાભ મળે. ઉપરાંત શિક્ષકોને જૂની પેન્શન યોજનાઓ લાગુ કરીને નવી પેન્શન યોજનાઓને રદ કરવી, તેમજ તારીખ 27 એપ્રિલ 2011 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક શિક્ષકોને નિવૃત્ત થયા પહેલાં શિક્ષકની સંખ્યા મુજબ પૂરા પગારમાં સમાવવા
કરવાની માંગણી કરી છે. તો કે 2011 જ્યારે શિક્ષકની ભરતી થઈ હતી તેમને પણ પૂરો પગાર મળી રહે તે માટેની માંગણી છે. મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો.